नमस्कार सुप्रभात, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। આપની સાથે હું ફાલ્ગુની। સવારના મોટા સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદની। તો ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ગુજરાતમાં સીઝનનો 127%થી વધુ વરસાદ નોંધાયો છે। ગુરુવારે ગુજરાતના 76 તાલુકામાં વરસાદ પડ્યો। સુરત ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ થયો, તો સુરતના જ માંગરોળમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો। तरफ नर्मदा डेडियापाड़ा में 4 इंच वरसाद, चीखली और कुकरमुंडा में 3 इंच वरसाद पड़ो। बात हम करीश पाक नुकसानी ना सर्वे पर। अमरेली तालुकाना नाना भंडारिया गामे आवेली वड़ी सिंचाई योजना अंतर्गत जमीन संपादन करवामां आवेल छे। लगभग 150 एकर जमीन में 2 दिवस पहला वरसेला वरसादना कारणे 35 जेटला खेडूतोना खेतरमां ऊभा पाकमां 2 फूट जेटला पाणी भराई जवाथी खेडूतो परेशान छे। आ उपरांत अतिवृष्टिना कारणे जमीन संपादन नथी थई ते 150 एकर जमीनमां लगभग 1 થી 2 फूट जेटला पाणी फरी वळ्या छे, जेना कारणे खेडूतो खूब ज मुश्केलीमां मुकाया छे अने कपास मगफळी सहितनो खेडूतोनो पाक निष्फळ गयो छे। त्यारे विस्तारना खेडूतोनी एक ज मांगणी छे के का तो अमारी जमीन संपादन करी लो अथवा तो जे नुकसानी थई छे तेनुं पूरेपूरुं वळतर आपो। खेडूतोना जणाव्या मुजब वर्ष 2006 में आवुं ज पूर आव्युं हतुं, त्यारे गामना तमाम खेडूतोए सरकारने लेखितमां अने मौखिक विनंती करी हती, अधिकारीओने विनंती करी हती, परंतु आज सुधीमां हजु सुधी कोई परिणाम नथी आव्युं, जेना कारणे खेडूतो फरी मुश्केलीमां मुकाया छे। अमारा गामना खेडूत खातेदारो 30 થી 35 खातेदारो छे, तेमनी जमीन वड़ी सिसाई डेम में आवेली छे अने सरकारे संपादन नथी करी। ई जमीन में बधाय में पाणी आजे फरी वळ्युं छे। ई लोकोनी संपादन जमीन करी ले, संपादन जमीन करी ले अने पछी आ जे खेडूतनो पाक जाय एनी वळतर सूके एवी सरकारने हुं नम्र विनती करुं छुं। आथी पहेला 2006 आ डेम आपणे भराणो तो रात्रे, ते दिवस पण आ खेडूतोनी आ हालत थई हती। बधाय डॉक्यूमेंट आपीने बधी अरजी करेली, आवेदन पत्र आप्या, तेनी कोई वळतर गाम ने नथी आवी। आ खेडूतोने एवी मुश्केली अत्यारे कोई वाड़िया जई शकता नथी। वड़ी सिसाई योजनानुं पाणी आ जमीन संपादन करेल नथी अने एमां पाणी अवरनवर आवी जाय छे अने अमारे आ सींगमां कपामां बधी नुकसानी थई छे। એટલે અમે સરકાર પર સરકારને કહીએ છીએ કે કા અમારી જમીન સંપાદન કરી લ્યો અને આનું અમને વળતર આપી દો અને આ નુકસાનીનું વળતર આપી દો। અત્યારે કડિયા કડિયા પાણી ભર્યું છે, અત્યારે વીઘે 1500 રૂપિયા મજૂરી સડી ગઈ છે અને હાલમાં માલ તૈયાર જ થઈ ગયો છે, તો એને હું સરકારને કહેવાનું, પહેલા એને સર્વે કર્યું હોય કમ્પ્લીટ પહેલથી ને ડેમમાં, તો આ કોઈ ખેડૂતની અત્યારે હાલત ન હોત। પહેલા જેમ ફાર્મ કરીને અને વી આવી ગયા લોકોને કે આ બધું કે ખેડૂતનું છે ને ખેડૂતને શું વધે પછી આમાં 1500 રૂપિયા વીઘા જમીન અત્યારે ખર્ચો સડી ગયો, ખાલી મજૂરી લેબર ખર્ચો, બાકી બિયારણ દવા એ તો બધું નોખો ખેતી ખર્ચો। અમરેલીના નાના ભંડારિયા ગામના 35 જેટલા જે ખેડૂતો છે તેમની જમીન સંપાદન નથી, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વડી ડેમ છે તેનું પાણી જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે 35 જેટલા જે ખેડૂતો છે તેમના ખેતરમાં ભરાઈ જાય છે, જેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા જો આ જમીન તેમની સંપાદન થઈ જાય તો જે ખેડૂતોના ખેતરમાં જે પાણી ભરાય છે તે મુશ્કેલી દૂર થાય અને જે ખેડૂતે જે મહેનત કરી છે તે મહેનતનું ફળ તેઓ લઈ શકે। અત્યારે મગફળી અને કપાસનો પાક પાણીમાં ડૂબી ગયો છે, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। જૂનાગઢમાં માળિયા હાટીનાના અમરાપુર ગામે મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। અમરાપુર ગામે 2 દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદના કારણે એક ખેડૂતનો તૈયાર 12.5 વીઘાનો મગફળીનો પાક ધોવાઈ ગયો। તૈયાર પાક વરસાદના કારણે સડી જવાથી જગતનો તાત ચિંતિત છે। કુદરતી આફતથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, ખેતરમાં ઉભો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે હવે તાત્કાલિક સરકાર સર્વે કરીને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સાડા 12 વીઘાની માંડવી ઉપાડી અને બાથરા કરેલા છે, એની અંદર આગળ જે કંઈ વરસાદ આવ્યો છે
એ વરસાદે મારું શું કહેવાનું સારો અને માંડવી બધી ફેલ કરી નાખી છે. તો એને માટે છે ને હું તમને કહું કે કોઈ બીજો અમારી પાસે સ્કોપ છે નહીં, તો એને માટે અમારે શું કરવું એ કંઈ સમજણ પડતી નથી. બે દિવસ પહેલાં વરસાદ થયો છે અમારા ખેતરોમાં, અમારા ખેડૂત લોકોના, અને અમારા બાજુમાં રહેતા ગોવિંદભાઈ ઘેલાભાઈ કડતિયા એના ખેતરમાં 12.5 વીઘાની માંડવી હતી અને સંપૂર્ણપણે નુકસાન થયું છે. અને અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તો જો અમને સરકાર પાસે એવી નમ્ર અપીલ છે કે બને એટલી સહાય આપે. વાત કરીએ દ્વારકા જિલ્લાની તો અહીં પણ ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા, ત્યારે ઘડોચી ગામની આસપાસના વાડી વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાડી વિસ્તારની આસપાસ 20 કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે. હજુ પણ ખેતરોમાં ઘૂંટણ સમા પાણી છે, જેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. મગફળી, કપાસ અને શાકભાજીના તમામ પાક પાણીમાં ગયા છે, ત્યારે આવા સમયે ખેડૂતો સહાય માટે પોકાર લગાવી રહ્યા છે. તંત્ર સુધી આ વાત પહોંચાડવા માટે ખેડૂતોએ મદદ માટે એક વિડીયો પણ બનાવીને વાયરલ કર્યો, ત્યારે Z24 કલાકની ટીમે આ ખેડૂતો સાથે ખાસ વાત કરી. જી મીડિયાની ટીમ છે તે આવી પહોંચી છે અત્યારે દ્વારકાના ઘડેચીનો જે વાડી વિસ્તાર છે ત્યાં. આ વાડી વિસ્તારમાં અનેક ખેતરોમાં છે તે પાણી ભરાયા છે, ત્યારે આ ખેડૂતો છે તે આ જી મીડિયા સાથે જોડાયા છે, ત્યારે શું વિગત છે આપણે જાણશું. આ અત્યારે ઘડેચીના આપણે સર વિસ્તારમાં ઊભા છીએ અને આ સર વિસ્તારની અંદર લગભગ 24-25 કિલોમીટર સુધી છે ને પાણી ભરાયેલો છે. એની અંદર કેટલાય ખેડૂતો અત્યારે બેઘર થઈ ગયા છે, એની ઊભો પાક બુડી ગયો છે અને અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. અને અત્યારે અમે જી મીડિયાના સહારે આ આપીએ છીએ ઇન્ટરવ્યૂ કે ભાઈ આમાં સરકાર અમને કાંઈક મદદ કરે અને ખેડૂતને પાછો ઊભો કરે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. અત્યારે અમારે કરિયાણું લેવા માટે ગામમાં જવું હોય તો અમે મુશ્કેલીમાં છીએ, કારણ કે રોડ રસ્તા બધા બંધ થઈ ગયા છે. અમારું પશુધન છે એને ચરાવવા માટે કાંઈ સીમાડો રહ્યો નથી. અત્યારે અમે બહુ ગંભીર પરિસ્થિતિ છે ખેડૂતની. એના માધ્યમથી આપ જી ટીવીના જી ન્યૂઝના માધ્યમથી હું દરેકને સંદેશ મોકલું છું કે ખેડૂતોની કોઈ સરકાર વારે આવે મદદ કરે એવી અમારી નમ્ર વિનંતી છે ભારત સરકાર પાસે અથવા તો ગુજરાત સરકાર પાસે. ખાસ કરીને વાત કરીએ તો આ ખેડૂતો પાસે આજ દિવસ સુધી કોઈ મીડિયા પણ નથી આવ્યું અને કોઈ તંત્ર પણ નથી આવ્યું, ત્યારે ગઈકાલે તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો મદદ માંગતો. ત્યારબાદ આપણે આ બીજા ખેડૂત છે તેમની પાસેથી જાણશું શું નુકસાન થયું છે. અમારે વરસાદને કારણે કપાસ, શાકભાજી જેવા ઘણા પાકો અન્ય નિષ્ફળ ગયા છે વરસાદને, ભારે અતિ વરસાદને કારણે. મારું નામ આડાભા વ્યાંભા છે, ગડેચી ગામનો રહેવાસી છું. ત્યારે સતત 2-2.5 મહિના જેવું પાણી આ વધારે નુકસાનીમાં છે. અમે બધા જ્યાં 20 કિલોમીટરની અંદર ઓરસ ચોરસની ગણતરીમાં છે. આ પાણી આખો વિસ્તારમાં આ નજારો છે, આ તો બહુ ટૂંકો ગણાય છે. હજી વચ્ચે જવામાં હજી તકલીફ છે આપણે જવા માટે. અરે વાત કરીએ તો પાકને પણ નુકસાન ગયું છે. અન્ય ખેડૂત આપણી પાસેથી. જી સર, મારું નામ રામભાઈ છે, અમે સર વિસ્તારમાં રહીએ છીએ. અહીંયા એવી પાણીની તકલીફ છે કે અમને અમારે ગામમાં જવું હોય તો વિચાર કરવો પડે, કારણ કે 12-13 કિલોમીટર કાપીને ઉપરથી ફરવું પડે છે. અમને તકલીફ પડે છે બહુ. આ અમારો પાક બધો નિષ્ફળ ગયો છે. હવે સરકાર પાસે એ માંગણી છે કે અમને આનું કાંઈક થોડુંક વળતર આપો. ઘડેચી ગામના વાડી વિસ્તારના ખેડૂતો છે તે સહાય માંગી રહ્યા છે. અન્ય ખેડૂત આગેવાનો, મિત્રો, યુવાનો આપણી સાથે છે, તેમની પાસે આપણે પૂછીએ. જી, મારું નામ રણજીત સુમણિયા છે અને મારે 17 જેવી મગફળી મેં રોપી હતી, પણ વરસાદને કારણે ધોવાણી ગઈ છે. તો ગ્રામસેવક આવ્યા હતા, એકવાર સર્વે કરી ગયા છે, પણ અતિવૃષ્ટિ આવી એના પછી ને કોઈ સરકારી અધિકારી નથી આવ્યો અને કોઈ કંપની પણ કોઈ સહાયતા સંસ્થા પણ મારી પાસે નથી આવી. અટલ મારી મગફળી પાણીમાં ડૂબેલી છે, 17 જેવી મગફળી છે અને ઘરમાં કાંઈ પૈસો છે નહીં હવે, કે કારણ કે પાણીનો કાંઈ નિકાલ થાય તો માણસ કાંઈક શિયાળા ઉનાળામાં પણ પાક લઈ શકે એવી પરિસ્થિતિમાં છે અટાણે. સાચી વાત છે. વાત કરીએ તો વાડી વિસ્તારમાં આવેલા તમામ ઘરો છે તેમાં પાણી આવ્યા છે. અનેક લોકોની, તમામ ખેડૂતોની છે તેને, ખેતીને પણ નુકસાન ગયું છે. હવે તંત્રને આ લોકો કહી રહ્યા છે કે વહેલાસર આવી અને આ પાણી નિકાલ કરે જેથી કરીને આ લોકો પોતાનો રવિ પાક છે તે લઈ શકે. જી મીડિયા, રાજીવ રૂપારેલિયા, દ્વારકા. વાત હવે કરીશ એક વિશેષ ખબરની.
केंद्रीय मंत्री हरसिमरत कौरे राजीनामु आप्युं छे। खेडूतोना अध्यादेश विरोधमां तेमणे राजीनामु आपी दीधुं छे। खेडूतोना समर्थनमां हरसिमरत कौरे आप्युं राजीनामु। अकाली दळमांथी एकमात्र केंद्रीय मंत्री हता हरसिमरत कौर, तेमणे ट्वीट करीने आ माहिती आपी छे। राष्ट्रपतिए हरसिमरत कौरनुं राजीनामु मंजूर कर्युं छे। पंजाबमां ખેડૂતોના વ્યાપક વિરોધના કારણે અકાલી દળ પર દબાણ પણ હતું। આ બિલના વિરોધમાં અકાલી દળ હોવાથી હરસિમરતને રાજીનામું આપવું પડ્યું છે। અકાલી દળ ભાજપના સૌથી જૂના સહયોગીઓમાંથી એક છે। વર્ષ 2022માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે અકાલી દળ ખેડૂતોની નારાજગીથી દૂર રહેવા માંગે છે અને જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે। तो कृषि सुधारणा बिल अंगे प्रधानमंत्री मोदीए ट्वीट कर्युं छे। पीएम मोदीए किसान बिल ने ऐतिहासिक गणाव्युं छे। प्रधानमंत्री मोदीए कह्युं के केटलीक शक्तिओ खेडूतोने भ्रमित करे छे। आ बिलथी खेडूतोने नुकसान नहीं थाय। एमएसपी अने सरकारी खरीदीनी व्यवस्था यथावत रहेशे। खेडूतोने उपज वेचवानी नवी तक मळशे, तो आ साथे ज कृषि क्षेत्रने आधुनिक टेक्नोलॉजीनो लाभ पण मळशे। आ बिलथी देशो अन्नदाता सशक्त थशे। मोदी सरकार पहेलेथी ज खेडूतोनी साथे रही छे अने खेडूतोनी आवक बमणी करवाना लक्ष्यांक साथे आगळ वधी रही छे। बात करिए कच्छनी, तो कच्छ में भारे वरसाद कारण खेडूतों की मुश्किल तो वधी ज छे। साथ ज रोगचाळो फैलावती पशुधन पण मोतना मुख में धकेलायु होय तेवी स्थिति सर्जाय छे। बचाव तालुकाना चोबारी गाम में रोगचाळाना कारणे 80 वधु भैंसना मोत निपजता पशुपालकोनी हालत कफोड़ी थई छे। भैंसों में एकाएक रोगना लक्षणों देखाय छे अने थोड़ा ज कलाकों में ते मृत्युने भेटे छे, तेथी पशुपालकोनी मुश्केलीमां पण वधारो थई रह्यो छे। पशु तबीबे परीक्षणनी कामगीरी हाथ धरी छे। सैम्पल लोही बाद तेना परीक्षण कर्या बाद आ रोगनी सचोट विगतो बहार आवशे अने हाल पशुपालको सहायनी मांग करी रह्या छे। तपास करता अपने थोड़ू गड़सूंडा असर होवानुं जणाय छे, एम छतां पण वधु जानकारी ने वधु कयो बीजो कोई रोग छे के केम एना माटे आपणे सैम्पल पण लीधा छे अने आगळनी तपास माटे भूज सैम्पल मोकलवामां आवशे। आपणे जे आ गड़सूंडानी रसी छे गाममां बधी जग्याए अपाई गई छे, पण जे बन्नी विस्तारमांथी जे भेसो आवी छे एमां वेक्सिन नहीं थयुं होय एना कारणे ए प्रमाण आपणने जोवा मळी शके छे। કચ્છમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છના ખેડૂતો જગતનો તાત પાયમાલ બન્યો હતો, પરંતુ જાણે કુદરતની કહેર વર્તાણી હોય તેમ ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં ભેંસો પર પણ રોગચાળો ફાટી નીકળતા રોજની લગભગ 4-5 ભેંસો મરે છે। અત્યાર સુધીમાં લગભગ 80 વધુ ભેંસોનું મૃત્યુ નિપજ્યા છે। પશુપાલકોની કફોડી હાલત બની છે। આપણે પશુપાલકોને મળીએ અને એમની પાસેથી વિગતો જાણી ખરેખર શું ભેંસને રોગ હતો અને શું થતું હતું, શું હતું રોગ ને શું થતું હતું ભેંસને? આ ગડોરિયો જલાતો હતો અહીંયા અને 4 કલાક રહે ને ભેંસ મરી જાય। શું તકલીફ થઈ છે તમારા ગામમાં ભેંસોમાં? એની અંદર અમારી સાહેબ આજે તકલીફ તો એટલી બધી અમારી થઈ રહી છે કે ખેડૂતને તો બે બાજુથી દુષ્કાળ પડ્યો। આજે પેલો પાક તો અમારો બધો નિષ્ફળ થયો। આજે અમારો જે આયોજન આજે જે આજીવિકાસ જે છે ખેતીવાડીનું, આજે ભેંસોનું છે અને ખેતીવાડીનું છે, એની અંદર ભેંસોમાં તો બહુ મોટો નુકસાન છે, મોટો નુકસાન થયો છે। આજે ચોબારીમાં 100 જેવી ભેંસ 80-90 ભેંસો મરી ગયું છે, ત્યાંથી બનીમાંથી આવતા ભેંસો અને હજી ગામમાં થોડો થોડો રોગ ફેલાયો, રોજને માટે 2-3 હવે આજે આ પેળે આપણે જોઈએ એટલે આ લોકોને જે આજીવિકાસ જે હતો પશુપાલન ને ખેતીવાડીનું અમારો ત્યાં કને સંપૂર્ણ આજે આ બેનનું છે, જો આ ડોલનું રોજને માટે ભરીને દેતી હોય અને જે કે હા ખાલી ડોલનું છે, આજે અમે ત્યાં મુલાકાત લીધી એટલે બધા નારાજ છે કે ખેડૂતને આને આની અંદર ખરેખર કરવો શું પડે। સરકારને અમારી વિનંતી છે કે કંઈક આગળ પગલાં લે અને ખેડૂતોને કંઈક થોડોક આની વળતર જો મળે એ અમારી સરકાર કને આટલી રજૂઆત છે। આટલી શું તકલીફ થઈ હતી ભેંસને અને તમારી ભેંસમાં કેટલી ભેંસો મરી છે તમારી? અમારી ભેંસ હું 5 મરી, ગળો જલાતો એમાં 5 મરી ગઈ, 4-5 કલાક રહેને બસ મરી ગઈ। ભેંસ લગભગ ક્યાંની હતી? ભેંસ બનીની હતી। બનીની જે ભેંસો છે એ બનીની ભેંસમાં આ રોગચારો ફાટ્યો છે અને રોગચારા જે ચોબારી ગામ છે, ચોબારી ગામમાં લગભગ 80 જેટલી ભેંસો મરી છે। આપણે સરપંચને મળીએ। સરપંચ, શું આ ગામમાં થઈને કેટલા દિવસથી આ રોગચારો છે? આ રોગચાળો છેલ્લા 4-5 દિવસથી છે અને પહેલાં તો એક બે મરતી હતી, પણ છેલ્લા 24 કલાકમાં લગભગ 25-30 ભેંસોનું મૃત્યુ થયો છે। એટલે અમારો ગામ ખાસ તો ખેતી અને પશુ વ્યવસાય ધરાવતો આ ગામ છે એટલે ખેતી તો આમે નાશ પામી છે, પણ હવે
પશુપાલકો માટે પણ એક કપરા દિવસ આવ્યા છે, એટલે સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે આની કંઈક રોગનું નિદાન કરે અને જે મૂર્તિ પ્રેમીઓ છે એ પશુપાલકોને કંઈક સહાય કરે તો વાંધો ના આવે, ન આ પશુપાલકોને કપરા દિવસો આવશે. પશુપાલકોના કપરા દિવસો આવ્યા છે, પશુપાલકને મળીએ, શું તમારી તકલીફ છે? સાહેબ, ભેહું મરી ગયું, ઘણી મરી ગયું છે. રોજ સવારે અહીંયાથી જોઈએ તો 4-5 ભેહું ટ્રેક્ટરવાળા લઈને નાખવા જતા હોય, હિમમાં ક્યાંય કાંઈ રહ્યો નથી, બહુ અતિવૃષ્ટિથી બહુ નુકસાન છે. અતિવૃષ્ટિથી તો નુકસાન હતું જ, સાથે સાથે જે પશુપાલનની તકલીફ થઈ, પશુઓ જે ભેંસો મરી રહી છે તેના કારણે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં આ જે વંડામાં છે એ વંડામાં લગભગ 25-30 ભેંસો હતી, એ 25-30 ભેંસો પૈકી લગભગ એક સામટી 5 ભેંસો મરી છે, જેની કિંમત લગભગ 1 લાખથી વધુ ગણા, એટલે કે 5 લાખ, 5 ભેંસોના 5 લાખ. પશુપાલકો માટે એ બહુ મોટી રકમ છે અને તેના માટે તેમની કપરા દિવસો શરૂ થયા હોય એવું લાગી રહ્યું છે. પશુપાલનો માટે દૂધ અને પશુપાલનની જે વૃદ્ધિ થાય એ જ એમની આવક હોય છે, ત્યારે આ ભેંસોના મૃત્યુથી તેમની હાલત કફોડી બની છે. નિધિરેશ રાવલ, જી મીડિયા, ચોબારી. વાત હવે કરીશું કપરા કોરોના કાળ પર. ગુજરાતમાં કોરોનાના નવા 1379 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1652 દર્દીઓએ કોરોનાને માત આપી છે, તો આ 24 કલાકમાં 14 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. સુરતમાં કોરોનાના નવા 280 કેસ નોંધાયા છે, તો અમદાવાદમાં કોરોનાના નવા 171 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના નવા 145 કેસ નોંધાયા છે. ગુજરાત મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર. પત્ર મારફતે અધિકારીઓની તાનાશાહીનો તેમણે વિરોધ કર્યો છે. કેટલાક જિલ્લા કલેક્ટરો જો હુકમી અને દાદાગીરી કરતા હોવાનું તેમણે જણાવ્યું છે. તબીબો પર જિલ્લા કલેક્ટરો જો હુકમી અને દાદાગીરી કરે છે. ભુજ, ગોંડલ, ગાંધીધામ, બોટાદના કલેક્ટરો કરે છે દાદાગીરી, આવો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ, જામનગર અને ગોધરાના કલેક્ટરોની પણ દાદાગીરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તબીબો સામે કલેક્ટરોનું આ વર્તન મુશ્કેલી સર્જશે. કલેક્ટરો તરફથી અપાતી ધમકી અટકાવવા પણ તેમણે આ પત્રમાં વિનંતી કરી છે. હાલમાં માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યો છે. તમામ ડૉક્ટર મિત્રો કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત છે. આ સમયે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધને તમામ તબીબો તથા આરોગ્ય કર્મીઓની સેવાને વખાણી છે. પરંતુ છેલ્લા થોડાક સમયથી જામનગર, ગોંડલ, ગાંધીધામ, ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લા કલેક્ટરો દ્વારા એક જોહુકમી અને દાદાગીરી કરવામાં જે આવી રહી છે તેનો મેં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત શાખાના પ્રમુખ ડૉક્ટર સંજય સરદોસ, મારી સાથે ડૉક્ટર સેક્રેટરી ડૉક્ટર કમલેશ સૈની તથા તમામ સભ્યો એનો સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. કોરોનાની મહામારીના સમયે તબીબો સાથે આ પ્રકારનું વર્તન ગુજરાતની પ્રજાના સાથે એક જોખમ ભર્યું છે. તો આ તરફ દેશભરમાં કોરોનાથી 364 ડોક્ટર્સના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે. IMM-એ 10 સપ્ટેમ્બર સુધીનો ડેટા જાહેર કર્યો છે. 2174 ડોક્ટરો કોરોનાથી સંક્રમિત થયા, તો ગુજરાતની વાત કરીએ તો અહીં કોરોનાથી 38 ડોક્ટર્સના મૃત્યુ થયા છે, જ્યારે તમિલનાડુમાં 61 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે. આંધ્રપ્રદેશમાં 41 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે. હવે વાત કરીશું લોકડાઉનની. તો જામનગરમાં ચાંદી બજારના વેપારીઓએ, સોની વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. જામનગર શહેર અને જિલ્લાની મુખ્ય ચાંદી બજારના 450 જેટલા સોની વેપારીઓ અડધો દિવસ જ દુકાન ચાલુ રાખશે. કોરોનાની મહામારી ડામવા માટે વેપારીઓએ પણ જામનગરમાં જાગૃતતા બતાવી છે. ગ્રીન માર્કેટના વેપારીઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. જામનગર શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે ચાંદી બજાર પર અડધો દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે મારી પાછળ આપ દ્રશ્યોમાં જોશો જામનગર શહેરની આ મુખ્ય ચાંદી બજાર વિસ્તાર છે કે જેમાં સવારે 7 થી લઈને બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. જે રીતે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વેપારીઓ પણ જાગૃતતા દર્શાવી રહ્યા છે અને ગ્રેન માર્કેટ બાદ હવે સૌથી મોટી જે જામનગર જિલ્લાની બજાર કહેવાય કે ચાંદી બજાર
તેને પણ બંધ કરવામાં આવી છે ને વેપારીઓ દ્વારા જોઈ શકશો તમામ દુકાનો બંધ રાખીને લોકડાઉન નું પાલન કરવામાં આવી રહ્યું છે સ્વૈચ્છિક લોકડાઉન જે 18 દિવસ નું જાહેર કર્યું છે ને તારીખ 17 થી લઈને તારીખ 29 સુધી આ લોકડાઉન રહેશે ત્યારે આપણી સાથે સોની વેપારી આગેવાનના પ્રમુખ પણ જોડાય છે સુભાષભાઈ પાલાઈને પૂછું સુભાષભાઈ ખાસ કરીને આ કોરોનાની મહામારી છે સારો નિર્ણય આપના એક આખા યુનિયન દ્વારા લેવામાં આવ્યો છે ને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે શું છે વિગત અમારા કમિટીની મિટિંગ કરી અને નક્કી કર્યું કે સંક્રમણ કોરોના બહુ વધી ગયું છે એના હિસાબથી અમે તો બંધ કરવું એટલે પોસાય એવું છે નહીં ધંધા રોજગાર છે નહીં નાના વેપારી છે કારીગર છે બિચારા હેરાન થઈ જાય પણ ના છૂટકે આ ના છૂટકે અમારે બંધ કરવું પડ્યું છે અમુક કોની વેપારીમાં કોરોના આવ્યો છે એટલે એના હિસાબથી લઈ